नमस्ते विद्यार्थी मित्रों, केम छो? आशा राखू छू के मजा में ज हसो। हूँ ओसम पाठक स्कूल परिवार में जय सोरठिया विडियो लेक्चर में आप सबनु हार्दिक स्वागत करूँ छू। तो दोस्तों, लास्ट लेक्चर ने अपने अंदर अपने 3.1 कम्प्लीट करूँ, तो हवे त्यांथी आगळ वध्यारे जे मध्यकनो अभ्यास कर्यो, हवे मध्यकना लाभ अने गैरलाभ विषे आपणे जोईए। तो सौथी पहेला मध्यकना लाभ आपणे जोई लईए। समाजनी अंदर आपणे खबर ज छे, जे वस्तुना फायदा होय एना गैरफायदा होय ज, एक सिक्कानी बे बाजू। तो एवी ज रीते अहींया छे, लाभ पण छे अने साथे गैरलाभ पण छे। तो सौथी पहेला आपणे जे सारूं होय ए शीखीए। लाभ चोक्कस रीते व्याख्यायित थयेल छे। मध्यकनी व्याख्या आपणे भण्या हता, चोक्कस छे के बधा अवलोकनोनो सरवाळो करी कुल અવલોકન વડે ભાંગતા મળતી એકમને અથવા તો સંખ્યાને મધ્યક કહે છે। ત્યારબાદ તેનું એક નિશ્ચિત ગાણિતિક સૂત્ર છે। આપણે સૂત્ર જોયું હતું બરાબર, એ નિશ્ચિત છે, એમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય નહીં। મધ્યકનું સૂત્ર મધ્યકમાં જ લાગે બરાબર, મધ્યસ્થનું સૂત્ર મધ્યસ્થમાં જ લાગે, મધ્યસ્થનું સૂત્ર મધ્યકમાં જવા દે, મધ્યકનું મધ્યસ્થમાં જવા દે, એવું થાય નહીં। પછીનો વડ સમજવામાં અને ગણતરીમાં સરળ છે। શું છે ભાઈ? સરળ છે એકદમ, આપણને સહેલાઈથી ખબર પડી જાય, ખબર છે। અવર્ગીકૃત માહિતી હોય તો કે બધાયનો સરવાળો ભાંગ્યા એન, વર્ગીકૃત માહિતી હોય તો અને વર્ગ લંબાઈ આપેલી હોય કે ન આપેલી હોય, એફ એક્સની રીતે આપણે દાખલો કરી શકીએ। સમાન વર્ગ લંબાઈ આપેલી હોય તો આપણે જે તમે 10મા ધોરણમાં દાખલો કરી ગયા હતા ધારેલ મધ્યકની રીતે એ રીતે પણ દાખલો કરી શકીએ। તો સમજવામાં અને ગણતરીમાં કેવું છે? સરળ છે। તે બધા અવલોકનો પર આધારિત છે, ખાસ જોવાનું છે। કયા અવલોકનો? બધા અવલોકનો પર શું છે? આધારિત છે। એમાં કોઈ આપણે એક અવલોકનને ધ્યાનમાં ન લઈએ અથવા તો અમુક અવલોકનોને ધ્યાનમાં ન લઈએ એવું થતું નથી। જ્યારે આપણે એક વચ્ચે વાત કહી દઉં કે જ્યારે આપણે લાભ ગેરલાભ ભણતા હોય ત્યારે ખાસ જે દાખલો હોય એને મગજમાં રાખો, જો પ્રેક્ટિકલ સામે રાખશો તો થિયરી આરામથી સમજાઈ જશે। ત્યારબાદ વિશેષ બેઝિક ક્રિયાઓ માટે અનુકૂળ છે। તમને દોસ્તો ખબર જ છે મધ્યક શું છે? મધ્યવર્તી સ્થિતિનું એક માપ છે, અને મધ્યવર્તી સ્થિતિમાં આપણે જોયું તો આદર્શ મધ્યવર્તી સ્થિતિના લક્ષણો, તો કેવું હોવું જોઈએ? વિશેષ બેઝિક ક્રિયાઓ માટે અનુકૂળ માપ હોવું જોઈએ। તો અહીંયા છે જ, આપણને ખબર જ છે ભાગાકાર ગુણાકાર સરવાળા બાદબાકી, આપણે જનરલી કે બાદબાકીનો ઉપયોગ કર્યો નથી કારણ કે આપણે ધારેલ મધ્યકની રીત લીધેલી નહોતી। તે પ્રમાણમાં સ્થિર માપ છે, એમાં કોઈ બહુ મોટા ફેરફાર થતા નથી। ત્યારબાદ મધ્યકની ગણતરીમાં બધા અવલોકનોને સરખું મહત્વ આપવામાં આવે છે। દરેક અવલોકન હોય એને એક જ સરખું મહત્વ આપવામાં આવે છે, કોઈ અવલોકનને વધારે કે કોઈ અવલોકનને ઓછું મહત્વ આપવામાં આવતું નથી કારણ કે આપણે ગણતરીની અંદર તમામ અવલોકનોનો ઉપયોગ કરીએ છીએ। અને બધામાં આપણે જોયું કે મોટી રકમ એફની અંદર નાની રકમ હોય કે મોટી રકમ, બધાનો ગુણાકાર આપણે કોની સાથે? એક સાથે જ કરીએ છીએ બરાબર। આગળ વધીએ, ત્યારબાદ ગેરલાભ જોઈએ, હવે સારું હોય ત્યાં ખરાબ તો કંઈક કંઈક હોય જ, સમાજ હોય ત્યાં આપણને ઉકેળો જોવા મળે। તો ગેરલાભની અંદર પહેલો પોઈન્ટ છે, તેના પર અતિ મોટા અને અતિ નાના અવલોકનોની અસર વધુ પડતી થાય છે। આપણને ખબર છે ગુણાકારમાં અને સરવાળામાં ઘણી બધી તકલીફ પડી શકે, પણ ગુજરાત બોર્ડને આપણે આભારી છીએ કારણ કે આપણને કેલ્સીની છૂટ આપેલી છે। ખુલ્લા છેડાના વર્ગો ધરાવતી માહિતીમાં તેની ગણતરી કરી શકાતી નથી, આ ખાસ સમજો। વર્ગ, પહેલા વર્ગ શબ્દ ક્લિયર કરી લઈએ। વર્ગ એટલે તમને ખબર છે અધસીમા અને ઉધ્વસીમા આપેલી હોય, 10 થી 15, 15 થી 20, 20 થી 25। હવે ખુલ્લા છેડાના વર્ગો એટલે કે કોઈ એક વર્ગમાં એવું કીધું હોય 10 થી વધુ અથવા તો એવું કીધું હોય 10 થી ઓછા, તો આવી જો કોઈ માહિતી હોય તો મધ્યકની ગણતરી કરી શકાતી નથી। શું કામ એ તમને ખબર છે? કારણ કે આપણે માની લ્યો કે વર્ગ આપેલા હોય તો એક વસ્તુ અનિવાર્ય થઈ જાય છે કે આ તો હોવું જ જોઈએ, જો આ આપણી પાસે ન હોય તો દાખલો આગળ વધે નહીં। એ કઈ રકમ? એક્સ, એક્સ આપણી પાસે ફરજિયાત હોવા જ જોઈએ, પણ જો ખુલ્લા છેડાના વર્ગો હોય તો એક્સ મળે નહીં કારણ કે એમાંથી કોઈ એક જ સીમા આપેલી હોય, બીજી સીમા આપેલી હોય નહીં, એટલે બીજી સીમાને આપણે કોઈ રીતે ગોતી પણ ન શકીએ। ત્રીજું, આલેખ વડે અથવા નિરીક્ષણ વડે તેની ચોક્કસ કિંમત મેળવી શકાતી નથી। શેના દ્વારા? આલેખ વડે અને નિરીક્ષણ વડે,
कोई चोक्कस किंमत मेळवी शकाती नथी। आपणे लगभग 3.1 ની અંદર 7 દાખલાનો અભ્યાસ કર્યો તો એની રકમ જોતા શું આપણને ખબર પડી જાય કે આનો જવાબ આવો જ આવશે। માની લો કે બહુલોકની વિગત કોઈ આપેલી હોય તો એમાં આપણને ખબર આમ નિરીક્ષણ કરી તરત જ ખબર પડી જાય કે સૌથી મોટું અવલોકન હોય એ શેનું હોય, બહુલોક હોય। તો એવું આમાં કરી શકાતું નથી, એટલે કે આલેખ અથવા નિરીક્ષણ વડે તેની માહિતી મેળવી શકાતી નથી। જો અમુક અવલોકનો ખૂટતા હોય તો મધ્યકની ચોક્કસ કિંમત મેળવી શકાતી નથી। શું ખૂટતા હોય? અમુક અવલોકનો જો ખૂટતા હોય તો મધ્યકની કિંમત આપણે મેળવી શકતા નથી। કારણ કે ખબર છે આપણે એફની અંદર તમામ એફનો ટૂંકમાં જે રકમ આપેલી હોય એનો ઉપયોગ કરીએ છીએ, એક્સની અંદર પણ જે રકમ આપેલી હોય એનો ઉપયોગ કરીએ છીએ। માની લો કે કોઈ એક વર્ગ આપેલી છે એની સામે એફ આપેલો નથી તો આપણે માહિતી મેળવી શકશું નહીં। હા, જો મધ્યક આપેલો હશે તો આપણે નંબર એટલે કે ફ્રીક્વન્સી ગોતી શકશું। આગળ વધીએ, સરેરાશની આસપાસ સમાન રીતે વિતરિત ન થયેલી માહિતી માટે મધ્યક યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવતો નથી। પ્રતિનિધિત્વ એટલે તો ખબર જ છે, ફોર એક્ઝામ્પલ તરીકે આપણે એવું કહેતા હોય કે ઇન્ડિયા મેચ રમી રહ્યું છે તો શું આખો દેશ, આપણો ભારત દેશ આખો મેચ રમતો હોય? ના, કેટલા વ્યક્તિ મેચ રમતા હોય? તો 11। તો 11 વ્યક્તિ શું કરે છે? આપણા દેશ વતી શું કરે? પ્રતિનિધિત્વ, એટલે કે આપણા આખા દેશ વતી એ 11 લોકો લડી રહ્યા છે। તો એવી રીતે જો જે આપણને માહિતી આપેલી છે એ યોગ્ય રીતે વિતરિત ન થયેલી હોય તો એવી માહિતી માટે મધ્યક યોગ્ય માપ નથી। નાવ લાસ્ટ બટ નોટ લીસ્ટ, છેલ્લો પોઈન્ટ જોઈ લે, જો અવલોકનોનું મહત્વ જુદું જુદું હોય તો સરેરાશ તરીકે મધ્યકનો ઉપયોગ કરવો યોગ્ય નથી। શું કીધેલું છે? અવલોકનોનું મહત્વ, આ મહત્વ એટલે શું આપણે આગળ હમણાં 3.2માં પારિત મધ્યક સમજશું ત્યારે જોઈશું, ક્લિયર કરાવી દઉં। જોઈએ પાછું એકવાર, જો અવલોકનોનું મહત્વ જુદું જુદું હોય તો સરેરાશ તરીકે મધ્યકનો ઉપયોગ કરવો યોગ્ય નથી। મહત્વ એટલે શું? તો કે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જીવનની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલું મહત્વ શું આવે? પ્રાથમિક જરૂરિયાત, રોટી કપડાં ઓર મકાન। કદાચ આપણી મોજશોખની વસ્તુ આપણે કંઈ પિક્ચર જોયા વગર ગુજરી ન જાય, બરાબર? પણ જો જમી નહીં, જો યોગ્ય વસ્તુ ન મળે, યોગ્ય ખોરાક ન મળે, યોગ્ય પાણી ન મળે તો આપણી હેલ્થને ઘણું બધું નુકસાન થાય। એ રિશ્તા ક્યાં કહેલાતા? એ આપણે 2 વાર ન જોઈએ અથવા તો 5 દિવસ ન જોઈ ગાય તો આપણે માંદા ન પડી જાય, બરાબર? તો એવી રીતે મહત્વ દરેકનું કેવું હોય? જુદું જુદું હોય। તો આવી પરિસ્થિતિ જ્યારે હોય ત્યારે સમાંતર મધ્યક, સાદા મધ્યકનો ઉપયોગ કરવો યોગ્ય નથી। ઓકે, ચાલો, ઓકે દોસ્તો, તો હવે આપણે સમાંતર મધ્યકનો પોઈન્ટ પૂરો કર્યો છે। ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની દિવ્ય આત્માને શાંતિ આપે। હવે આપણે આગળ વધીશું તો પછીનો પ્રશ્ન છે, મિશ્ર મધ્યક એટલે શું? તો યાદ રાખજો, 2 કે તેથી વધુ સમૂહોના મધ્યકો જ્ઞાત, જ્ઞાત એટલે આપણે કોઈ જ્ઞાતિની વાત નથી થઈ, બરાબર? કે પટેલ, કુંભાર, લુહાર એવી કોઈ જ્ઞાતિની વાત નથી થઈ, પણ જ્ઞાત એટલે જાણીતું, જાણીતું હોય તો તેના સંયુક્ત સમૂહના મધ્યકને મિશ્ર મધ્યક કહે છે। તેને સંકેતમાં XC મિશ્ર મધ્યકને અંગ્રેજીમાં કહેવાય કમ્બાઇન્ડ મીન, એટલે XC વડે દર્શાવાય છે। સૂત્રો જોઈ લઈએ, XC બરાબર N1 XC1 પ્લસ N2 XC2 પ્લસ પ્લસ NK XC K। અહીંયા જે કેની સાઇન છે એવું છે, જ્યાં સુધી જાય ત્યાં સુધી, માની લો કે 5 N આપેલા હોય તો XC કેટલા આપેલા હોય? 5, તો N5 XC5। એવી જ રીતે છેદમાં શું કરવાનું? જેટલા N હોય એટલા બધાનો સરવાળો, N1 પ્લસ N2 પ્લસ ક્યાં સુધી? તો કે જ્યાં સુધી જાતું હોય ત્યાં સુધી। હવે ભાર, ભાર એટલે શું? તો કે દરેક અવલોકનને તેના મહત્વના પ્રમાણમાં એક સંખ્યાત્મક કિંમત આપવામાં આવે છે જેને ભાર કહેવાય છે। એટલે શું? તો કે હમણાં જ આપણે થોડીક વાર પહેલાં ખોરાકની એની વાત થઈ હતી, માની લો કે આપણે ગુજરાતમાં રહીએ છીએ તો સામાન્ય રીતે ગુજરાતમાં એમાં આપણે કાઠિયાવાડના લોકો ખાસ કરીને માની લો કે સૌથી વધારે શું ખાતા હોય? તો કે ભાઈ ઘઉં, તો ઘઉંને આપણે સૌથી વધારે મહત્વ આપીએ। ત્યારબાદ ચોખા, તો ચોખાનું મહત્વ ઘઉં પછી આવે। ઘણા વિસ્તારો એમાં બાજરો, જુવાર વધારે ખવાતો હોય તો એને વધુ મહત્વ આપવામાં આવે છે।
હવે ગુજરાતની એક અને આપણે કાઠિયાવાડની યાદ કર્યું તો મને થોડીક વાતો યાદ આવે છે, કહી દઉં, ખાસ નોંધવી હોય તો નોંધી લેજો. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત બરાબર એક ભારતનું એક આપણે એવું રાજ્ય, એક એવો પ્રદેશ કે જ્યારે જ્યારે પરિસ્થિતિ કંઈ વણસી છે, ખરાબ થઈ છે, ત્યારે જો સૌથી કોઈ પહેલાં આગળ આવ્યું હોય ને તો એ ગુજરાત છે. વાત કરીશ, એ પુરાવા સાથે કરીશ, એમનેમ નથી કરતો. તમને યાદ જ છે, ખબર જ છે કે શિવાજી મહારાજ છે મુઘલો સામે લડતા હતા, ત્યારે જો સૌથી પહેલાં જો એમને કોઈએ કીધું હોય કે અમારી પાસે સંપત્તિ છે, જોતી હોય તો લઈ જાઓ, તો એ આપણા સુરતના વેપારી હોય, એવું કીધું તો અમે સામેથી આવીને નહીં આવી શકીએ, પણ તમે અમારી પાસે આવો અને લઈ જાઓ, અમે કહેશું કે લૂંટી ગયા. તો આવી રીતે શિવાજી મહારાજને આપણે સૌથી પહેલાં સંપત્તિ આપી હતી. ત્યારબાદ હજી એવી ઘણી વાતો છે, ધ્યાનથી સાંભળો. દુનિયાની અંદર બીજું વિશ્વયુદ્ધ થયું 1939 થી 1945 દરમિયાન. આ સમય દરમિયાન પોલેન્ડમાંથી 750 કરતાં વધારે વ્યક્તિઓથી ભરેલું જહાજ, એમાં બાળકો પણ હતા, વૃદ્ધો પણ હતી, સ્ત્રીઓ પણ હતા, યુવાન પણ હતા, એ જહાજ ભરી અને ધક્કો મારીને કહેવામાં આવે પોલેન્ડના દેશમાંથી કે દુનિયાની અંદર જે પ્રદેશમાં તમને સાચવે ત્યાં તમે રહેજો, અહીંયા પાછા આવતા નહીં, જો આપણે જીતશું તો પાછા આવશું, કારણ કે પહેલાં વિશ્વયુદ્ધમાં આપણે જે હાર થઈ હતી એમાં તમારા ઉપર બહુ દમન ગુજરવામાં આવ્યો હતો. વી ડોન્ટ વોન્ટ ટુ રિપીટ હિસ્ટ્રી, આપણે ઇતિહાસનું પુનરાવર્તન નથી કરવું, જીવતા હશું તો પાછા મળશું. એ જહાજ છે એ ફરતું જામનગરના દરિયાકાંઠે આવે અને એ સમયના રાજા દિગ્વિજયસિંહ એમને આશરો આપે અને એનો હવામહેલ 1-2 કે 3 દિવસ માટે નહીં પરંતુ 7 વર્ષ માટે ખાલી કરી દેવામાં આવે અને એક સ્કૂલિંગ સિસ્ટમ ચાલુ થાય જે હાલની સૈનિક બાલાચડી સ્કૂલ તરીકે ઓળખાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર ધંધાઓ ખૂટવા માંડ્યા તો ત્યારે જો સૌથી પહેલાં કોઈ આગળ આવ્યું હોય તો એ આપણા કુકસવાડાના ધીરુભાઈ અંબાણી. ત્યારબાદ ઘરેણાં ખૂટવા માંડ્યા તો આપણા ત્રિભુવનદાસ ભીમજી ઝવેરી, તમે નામ તો સાંભળ્યું જ હશે, TBZ બરાબર, એ સૌથી પહેલાં આગળ આવ્યા. મુંબઈની અંદર દૂધ ખૂટવા માંડ્યું તો એ સમયમાં સૌથી મોટો જો કોઈ પાસે તબેલો હોય તો અબ્દુલ ખોજા, એ પણ દાઢાનો, એ પણ આપણા ગુજરાતનો. બીજી વસ્તુ કે તમે જુઓ કે આપણી ઉપર જાય તો ઉપરવાળા જે લોકો છે ગુજરાતની ઉપર, એ લોકો નકરી કઢી દાળ ને એવું જ ખાય છે, નીચે જાય તો નકરા ભાત જ ખાય છે, પણ આપણે દાળ અને ભાત બે ખાય છે, એટલે મિશ્ર માર્ગી પ્રજા છે, જ્યાંથી જે મળે લઈ લે. ગુજરાત પાસે સૌથી મોટો દરિયા કિનારો છે એટલે જ ગુજરાતના લોકોને દરિયાદિલ લોકો કહેવામાં આવે છે. બીજી વસ્તુ કે તમે કદાચ જોયું જ હશે કે કોઈ પણ સ્ત્રી હોય, કોઈની બહેન હોઈ શકે, પત્ની હોઈ શકે, પણ માં ક્યારે કહેવાય કે જ્યારે એને બાળકનો જન્મ આપે. તો તમે ભારતનો નકશો ધ્યાનથી જોજો કે ભારતમાં નકશામાં તમને એવું લાગે ભારત માતાએ પોતાની કેડમાં, કમરમાં કોઈ બાળક પહેરેલું છે અને બાળક એટલે ગુજરાત સ્વરૂપે દેખાતું એવું લાગે છે. આપણે ભારતીય છીએ એનો તો ગર્વ હોવો જ જોઈએ, સાથે ગુજરાતી છીએ એનો પણ ગૌરવ આપણે અચૂક હોવો જોઈએ. ઓકે, આગળ વધીએ. તો એક માપ આપવામાં આવે છે, મહત્ત્વ આપવામાં આવે છે, એને શું કહેવામાં આવે છે, ભાર કહેવાય છે. તો લાસ્ટ એને ખાસ નોટ છે, નોંધી લેજો, સૌથી વધુ મહત્ત્વ કેવું, સૌથી વધુ મહત્ત્વ ધરાવતા અવલોકનને મહત્તમ એટલે કે વધુમાં વધુ ભાર આપવામાં આવે છે. જેની કિંમત સૌથી વધારે હોય એને આપણે સૌથી વધુ મહત્ત્વ આપીએ, એને શું કહેવાય, ભાર. પણ જે કિંમત જેમ જેનું મહત્ત્વ વધારે એમ એનો ભાર પણ વધારે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે નોંધીએ કે ભાઈ ઘઉં છે એને આપણે 10 અંગ આપ્યા, ચોખા એને 5 અંગ, તો જો ઘઉંનું મહત્ત્વ વધારે છે તો ઘઉંને આપણે માપ વધારે આપ્યું. આગળ વધીએ, ભારિત મધ્યક. તો કે ભારિત મધ્યક એટલે શું, તો કે માહિતીના બધા અવલોકનોનું મહત્ત્વ સરખું ન હોય તો સમાંતર મધ્યકનો ઉપયોગ કરવો યોગ્ય નથી. યાદ છે આપણે આ સાઈડ જ લખેલું હતું ગેરલાભની અંદર 5મો પોઈન્ટ હતો કે જ્યારે મહત્ત્વ સરખું ન હોય ત્યારે સમાંતર મધ્યકનો ઉપયોગ કરવો યોગ્ય નથી. તો ન હોય તો સમાંતર મધ્યકનો ઉપયોગ કરવો યોગ્ય નથી. આવી પરિસ્થિતિમાં એક વિશેષ મધ્યક શોધવામાં આવે છે જેને આપણે શું કહીએ છીએ, ભારિત મધ્યક. ભારિત મધ્યકને XW વડે દર્શાવાય છે. XW એટલે કે ભારિત મધ્યકનું અંગ્રેજીમાં નામ છે વેઇટેડ મીન, તો એને દર્શાવે XW વડે. તો એનું સૂત્ર છે W એટલે કે ભાર,
तो एना सरवाळा ने कहेवाय सिग्मा डब्ल्यू। एक्स आपणे कंई गोतवाना नथी, जेवी रीते आपणे समांतर मध्यकमां गोतता हता के वर्ग आपेलो हो एक्स नो आपेलो होय तो मळे एवुं कंई करवानुं नथी, एक्स नी वेल्यू आपेली जशे। डब्ल्यू एक्स एटले बंनेनो शुं करी देवानो छे, गुणाकार। डब्ल्यू एक्स ना सरवाळाने कहेवाय सिग्मा डब्ल्यू एक्स। तो एक्स बार डब्ल्यू बराबर सिग्मा डबल्यू एक्स छेदमा सिग्मा डबल्यू। तो विद्यार्थी मित्रों आजना एपिसोड में आपणे आटलू ज राखीए छीए। अस्तु, जय हिंद, जय भारत, घरे रहो, सुरक्षित रहो। थैंक यू।